ખંભાળિયામાં આઈ સોનલ માતાજીના છન્નુંમાં જન્મોત્સવ નિમિત્તે સોનલ બીજની સમસ્ત ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ શરૂ થયેલા ધર્મોત્સવમાં માતાજીના ગુણ ગાતા ચારણ સમાજની હરખની હેલી જોવા મળી હતી ખીજ જેની ખટકે નહીં જેની રુદિય મીઠી રીજ એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ આવી અનેક પંક્તિઓ યોજી અને માતાજીના ગીતો ચારણ સમાજના આરાધ્યા દેવી આઈ સોનલ માતાજી માટે શક્તિ ચારણ દ્વારા ઉક્ત કરવામાં આવેલ છે સમગ્ર ચારણ સમાજ માટે આઈ સોનલબાઈ માતાજીએ સમાજ જાગૃતતા માટેના અનેક સેવા કાર્યો હાથ ધર્યા હતા સમાજમાં વ્યસન મુક્તિ અને વકરી રહેલા અન્ય દૂષણોને દૂર કરવા તેમજ શિક્ષણ સહિતના સત્કાર્યો સમાજમાં થઈ અને સમાજ એક સંપ્રહે માટે સોનલમાં વસવાટ કરતા ચારણોના નેસરાઓ ગામો અને સંમેલનોમાં માતાજી અચૂકપણે પહોંચી આશીર્વચનોમાં સમાજને જીવન જીવવા માટેની રાહ ચીંધતા હતા માતાજીએ ગમી ગણીને સૈકા એટલા સેવાકાર્યો ચારણ સમાજ માટે કરી ભેગ ધારણ કર્યો હતો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીની સોનલ બીજનું મહત્વ અનેરું રહ્યું છે માતાજીનું મુખ્ય મંદિર જુનાગઢ નજીક આવેલ મઢડા ગામે જ્યાં આઈ સોનલ માતાજીના બહેન પૂજ્ય બનુમાં ત્રણ વર્ષથી વયે આજે પણ અહીં માતાજીનું સાક્ષાત સ્વરૂપ હયાત છે સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આરાધ્ય દેવી આઈ સોનબાઈ માતાજીના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ સોરવો અહીં ભેગા મરી માતાજીની આરાધના કરી ભજન ભોજન અને ભક્તિ સમાજ ધર્મોત્સવમાં માતાજીના આશીર્વાદ મેળવે છે આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજીની સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખંભારિયા જડેશ્વર રોડ પર આવેલ આ સોનલધામ ખાતે માતાજીના સન્નુમા જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા જે બાદ સ્વાગત આરતી અને સમૂહ ભોજન પ્રસાદ ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ લાભ લીધો હતો બપોરે ચારણી સમાજની પ્રારંભ પરંપરાગત ચારણી રમત ટ્રેડિશનલ પહેરવેશમાં યોજાઈ હતી સોનલ બીજના પ્રસંગે લોક ડાયરો પણ યોજાશે મુકેશ મોકરિયા જેડ ટીવી દ્વારકા જામખંભાળીયા મુકામે ચારણ ગઢવી સમાજ દ્વારા હૈમાં સોનલનો જન્મદિવસ જેને આજે છન્નુંમો વર્ષના મંગલ વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ખંભાળિયા ગઢવી સમાજ દ્વારા સતત ત્રીસ વર્ષથી અહીંયા માતાજી સોનલનું મંદિર મહિના પછી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે આ જન્મદિવસની ઉજવણી એક વિશેષ અને પ્રેરકરૂપ એટલે છે કે સમસ્ત દેવભૂમિ દ્વારકા અને હાલારના ચારણ સમાજના લગભગ દસથી પંદર હજાર લોકો અહીંયા ભેગા થઈ અને માતાજીની ઉજવણીમાં ભાગ લઈએ છે અહીંયા વહેલી સવારે સાડા સાત વાગે માતાજીની એક અમે શોભાયાત્રા કાઢીએ છીએ ગઢવી સમાજ દ્વારા એ શોભાયાત્રા છે એ માતાજીના રાસ કીર્તન અને પરંપરાગત ચારણી રમત સાથે અહીંયા અગિયાર વાગે સોનલ મંદિરે આવે છે ત્યાં માતાજીની આરતી કરી અને સમૂહ ભોજનની પ્રસાદી રાખવામાં આવે છે બપોર પછી ચાર વાગે ચારણી જે પરંપરાગત જે અમારી રમતો છે એ અમે રમીએ છીએ અને સાંજના મંગલમય ધર્મમય વાતાવરણમાં સંતવાણીનો પ્રોગ્રામ આપવામાં આવે છે અને માતાજીના જે આદેશો છે અને જે વિચારો છે એ વર્ષો સુધી એમને જળવાઈ રહ્યા અને ચારણ સમાજમાં અને બીજા સમાજમાં માતાજીના વિચારો છે પ્રેરક બની અને એ વિચારોથી બધાના જીવનમાં એક મંગલમય ઉજાસ આવે એવી માતાજીની જે ઈચ્છા હતી એને ઉજાગર કરવા અમે ચારણ સમાજ છે દર વર્ષે અહીંયા સોનલ બીજ ઉજવીએ છીએ આખી સોનલ બીજનો એક વિશેષતા કહીએ તો એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે અમે સોનલ બીજ ઉજવી રહ્યા છીએ તેમાં દર વર્ષે એક ગઢવી સમાજના એક દાતાશ્રી છે એ સમગ્ર ભોજનનો આખો ખર્ચ ઉઠાવે છે અને આ વર્ષે પણ એવા જ રીતના એક વિરલા તારલા અમારા ગઢવી સમાજના દુલ્લાભાઈ ગંડ છે તેઓ આ સોનલ બીજનો ખર્ચ ઉઠાવી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં ખંભાળિયાની બીજી જે ઇતર જ્ઞાતિઓ છે તે પણ એક ધર્મભાઈ પ્રોગ્રામમાં એવી રીતના જોડાય છે અને માતાજીના આશીર્વાદ લઈ અને આ આખા કાર્યક્રમમાં સહભાગી બને છે આ કાર્યક્રમ છે એમાં આખા સૌરાષ્ટ્રના કહીએ તો આખા સૌરાષ્ટ્રના ગઢવી સમાજના બધે ગામે ગામથી લોકો જે સવારના બાલ અબાલ બધાય છે સવારના આવી અને છેદ બીજે દિવસે સવારના વિખૂટા પડે છે અને આખો જે ગઢવી સમાજનો એકતાનો જે કંઈ એ પાયો છે